તૈયાર પડી આપણે જોઈ ગયા હતા ભાગ 1 જોયો તો સ્વતંત્ર ભારત બરાબર તો એ સ્વતંત્ર ભારતમાં આપણે જોયું હતું કે આપણો દેશ આઝાદ થયો આઝાદી પ્રાપ્ત થઈ અને એમાં પણ કેટલાક અંગ્રેજો એટલે કે ફ્રેન્ચો અને પોર્ટુગીઝ સંસ્થાઓ ભારત સાથે જોડાયા તો આપણે જોતા હતા કે ભાઈ 26 જાન્યુઆરી 1950 રોજ એક સ્વતંત્ર સાર્વભૌમ ભારત જે છે એનો ઉદય થયો હજુ કેટલાક ફ્રેન્ચો પણ પોર્ટુગીઝના કબજા હેઠળ હતા તો આપણે જો ફ્રેન્ચો અને પોર્ટુગીઝો એ કબજા હેઠળ હતા એમના કે ભારત સંઘ સાથે જોડાયેલા હતા તો એ પોન્ડિચેરીનું જોડાણ તો પોન્ડિચેરીમાં કેટલાક કેરળ એટલે કે તમિલનાડુ માહે યનામ અને ચંદ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું ફ્રેન્ચોનો ત્યાં અંકુશ હતો ત્યાં આપણે જોઈએ છીએ કે ઈચ્છા જે લોકોની હતી એ ભારતીય સંઘ સાથે ભળવાની હતી એ ફ્રેન્ચો એમ કહેતા હતા કે અમને ભારતમાં સમાવી લો અમારે જવું નથી પાછા છતાં આપણે જોઈએ છીએ કે એક વિકટ સભામાં લોકોએ ફ્રેન્ચોનો હિંદ છોડોનું એલાન કર્યું લોકોએ એનો વિરોધ કર્યો કે ભાઈ ના હિંદ તો તમારે છોડવું જ પડશે ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્નનું શાંતિમય સમાધાન એમણે 1948માં આપણે જોઈએ છીએ કે કરવામાં આવ્યું અને ત્યારબાદ સમાધાન કરી સરકારે ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી અને છેવટે ફ્રેન્ચ સરકાર સહમત થઈ ગઈ 31 ઓક્ટોબર 1956માં તેમણે ફ્રેન્ચ જોએ ભારત સુપ્રત કર્યું ભારત પાછું આપી દીધું એમણે ત્યાર પછી ગોવામાં દીવ દમણ એમાં ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો કેવા હતા જિદ્દી હતા જક્કી મલણવાળા હતા એમણે કહ્યું કે અમે જે છે તેઓ ગોવાને પોર્ટુગીઝ સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતિકરૂપે ગણાતા હતા તેથી તેમની વાટાઘાટો દ્વારા આપણે જોઈએ છીએ કે પ્રદેશો ભારતને સોંપી દેવા ભારત સાથે ખૂબ જ પ્રયાસ કર્યો ભારતે ખૂબ પ્રયાસ કર્યો કે ભાઈ અમને પાછું સોંપી દો તો પણ એ માન્યા નહીં એ સફળ ન રહ્યા ભારતના લોકો ત્યાર પછી એમણે કહ્યું કે બાજુ આ બાજુ ગોવાને ભારતમાં મેળવવા માટેનું લોક આંદોલન જોર પકડવા લાગ્યું હતું 15 ઓગસ્ટ 1955ના રોજ યોજાયેલ ગોવા મુક્તિ આંદોલન દરમિયાન હજારો લોકો ગોવા દમણ દીવ પ્રવેશનો ત્યાં કર્યો અને પોતાનો જે અથડામણમાં 200 જેટલા લોકો આપણે જોઈએ છીએ કે સત્યાગ્રહી શહીદ થઈ ગયા સત્યાગ્રહ અને સજાવટ જેવા ઉપાયો કારગત નહીં નીંદે એમ માનીને ભારત સરકારે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય શરૂ કરવાનો નિર્ણય કર્યો 17 ડિસેમ્બર 1961માં મધ્યરાત્રિએ જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું બીજી બાજુ બીજા દિવસે બપોરે અભિયાન પૂર્ણ પણ થઈ ગયું ત્યાર પછી ભારતીય દળોએ ગોવા દીવ અને દમણ કબજે કર્યા અને આ આપણે જોઈએ છીએ કે ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ એમણે ફરકાવી દીધો અને પશ્ચિમી સામ્રાજ્યમાં તેઓ જે રહ્યા સયા અવશેષો હતા એ પણ ભારતની ધરતી પરથી દૂર થયા તો આવી રીતે આપણે જોઈએ છીએ ગોવા દીવ અને દમણ અને પહેલો ફ્રેન્ચોએ રાજ્યભરે ગોવા દીવ દમણમાં પોર્ટુગીઝોનું રાજ્યતું એ પણ આપણે પાછું મેળવ્યું ત્યાર પછી આપણે જોઈએ તો ભારત પાકિસ્તાન વચ્ચેનો સંબંધ આપણે આ બધું આગળ જોવાનું છે ભારત પાકિસ્તાનનો સંબંધ કેવો હતો પહેલેથી દ્વેષ પ્રવૃત્તિ હતી બરાબર એમનામાં બંનેને બનતું જ નહોતું ભારત પાકિસ્તાનની મેચ હોય તો પણ આપણે જોવા બેસી જઈએ કે આપણા ભારતનો વિજય થયો છે પાકિસ્તાન એમ કે અમારો વિજય થયો છે એની કટ્ટા દુશ્મની આપણે મેચ પરિણામમાં પણ જોતા હોઈએ છીએ તેવી જ રીતે અહીં પણ ભારત સ્વતંત્ર બનતા ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા અને બંને દેશોના સરહદોના સીમાંકન અને સમાધાન થયું હતું ન હોવાથી ભારતની સરહદે પાકિસ્તાનની ઘૂસણખોરી ચાલ્યા જ કરતી હતી ભારતમાં જે પાકિસ્તાનની ઘૂસણખોરીઓ ચાલુ જ રહેતી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના પ્રશ્ને ભારત તંગદિલી પ્રવર્તે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન
1948 1965 અને 1971 એમ ત્રણ વાર યુદ્ધો થયા છે, જેમાં આપણે જોઈએ છે દરેક વખતે પાકિસ્તાન હારી ગયું છે. ત્રણ વાર જે યુદ્ધ થયા એમાં ત્રણેય વાર ભારતનો વિજય થયો અને પાકિસ્તાનની હાર થઈ હતી. ત્યાર પછી બંને દેશો વચ્ચે તાસ્કત કરાર અને સિમલા કરાર થયા, છતાં પણ પાકિસ્તાન કરારોનું પાલન કરતું ન હતું. તો ઈસવીસન 1999માં જ્યારે પાકિસ્તાનની દળો કારગિલ વિસ્તારમાં ઘૂસી આવ્યા ત્યારે ન છૂટકે ભારતે લશ્કરી બળનો ઉપયોગ કરવો પણ કારગિલ યુદ્ધ થયું એ તમે જાણતા હશો. તો એ 1999માં કારગિલ યુદ્ધમાં આપણે જોઈએ છે કે લશ્કરનો આપણે ઉપયોગ કરવો પડ્યો હતો. ઈસવીસન 1998માં ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા, ત્યારબાદ પાકિસ્તાન પણ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. આમ હવે બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા હોય તેવા દેશો બન્યા છે. આ સંબંધો બાંધવાની ભારતે જેટલા પ્રમાણમાં ઉત્સુકતા બતાવી છે એટલો યોગ્ય પ્રતિભાવ પાકિસ્તાને આપ્યો નથી, એ ખેદજનક આપણે બાબત છે. આપણે ઘણી બધી વાર એમને છોડી દીધા છે પણ એ આપણને એકે વાર છોડતું નથી. તો આ એક બતાવે છે કટ્ટર દાયમી, જે દુશ્મનીનો ભાવ બતાવે છે આજનું ભારત. હવે આપણે જોઈશું કે આજનું ભારત, તો આપણે જોઈએ છે કે 64 વર્ષ પછી આપણા દેશના વિકાસ યાત્રા કેવી ગઈ. તો બંધારણમાં નક્કી કરેલા આદર્શો પ્રમાણે કેટલાક અંશે સિદ્ધ, કેટલા આપણે અંશ સિદ્ધ કર્યા. તો 5 વર્ષીય યોજનાના અમલ પછી ભારતના ઔદ્યોગિક વિકાસ સારા અર્થમાં પ્રારંભ થયો અને સુતરાઉ, કાપડ, ખાંડ, પોલાદ, લખણ, આપણે જોઈએ છે કે લોખંડ અને પોલાદના ઉદ્યોગો, ઇજનેરી, રસાયણ, કોલસા ઉદ્યોગો વગેરેનો સારો એવો વિકાસ થયો. આપણે જોઈએ છે કે વિદ્યાર્થી મિત્રો કે ભારતનું જ્યારે પણ આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી પછી 5 વર્ષીય યોજના જે ઘડાઈ ત્યાર પછી આપણો જે અર્થ જે આપણે છે આર્થિક ઔદ્યોગિક ક્ષેત્રે આપણો દેશ વિકાસ પામતો ગયો અને ખનિજ તેલ, કોમ્પ્યુટર, માઇક્રોચિપ્સ અને ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ વગેરે, પેટ્રોકેમિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઊર્જા જેવી બધી જ બાબતોમાં આપણે જોઈએ છે એને વેગ મળ્યો. ઘણા બધા વિદેશી વિવેચકો માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ સમય નહીં રાખે. બધા એવું વિચારતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે બહુ નહીં રાખે, ગમે ત્યારે તે લશ્કરી શાસન હેઠળ આવી જશે. પરંતુ એ બાબત ભારતે ખૂબ જે શંકાઓ હતી એ લોકોની દૂર કરી બતાવી. ભારત આજ દિન સુધી પ્રજાસત્તાક પર છે એ ગૌરવ કરવા લાગ્યા અને એની સફળતા આજે પણ આપણે પુરવાર કરીએ છીએ. ત્યાર પછી લોકોની ભાષા અને ધર્મમાં વિવિધતા એકતાનું પ્રમાણ હજી પણ ધબકતું રહ્યું છે અને આ બાધક જે બનતી પ્રવૃત્તિઓ છે એને આપણે દૂર કરી છે. ઔદ્યોગિક, વૈજ્ઞાનિક અને આંતર માળખાકીય સુવિધાઓ, કૃષિ અને શૈક્ષણિક વિકાસમાં પણ પ્રગતિ સાધી છે ભારતે. તો આપણે જોઈએ છે કે ત્યાર પછી આપણે જોઈએ બીજી બાજુ આપણે એ પણ સાચું છે કે આજે પણ જ્ઞાતિના ભેદભાવ જોવા મળે છે. બંધારણમાં ધર્મ નિરપેક્ષ આપણો દેશ કીધો છે કે જેને જે ધર્મ પાડવો હોય એ પાડી શકે. એ ધર્મ નિરપેક્ષ હોવા છતાં, આદર્શ એવો સ્વીકાર્યો હોવા છતાં પણ જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણો જોવા મળે છે કે ભાઈ હિન્દુ હોય તો હિન્દુનું કહે છે, મુસ્લિમ હોય તો મુસ્લિમનું કહે છે, શીખ, ઈસાઈ, પાટી, દરેક ધર્મના લોકો વસે છે પણ છતાં પોતાના ધર્મને એ મહાન બતાવે છે એવી અંધારો અથડામણ જોવા મળે છે. પણ સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે અંતર સતત વધતું રહ્યું છે. ભારત અમુક સમૂહથી આર્થિક વિકાસ ઘણો ફાયદો થયો છે, એટલી જ આલિશાન મકાનોમાં જે ગરીબ વર્ગ છે એ મધ્યમ વર્ગ એટલે કે એ કંઈ કરી નથી શકતો, પણ જે પૈસાદાર વર્ગ છે એ મોટા આલિશાન મકાનોમાં રહે છે. બીજી બાજુ ઘણા બધા લોકો આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે. શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ઘણા લોકો પોતાના બાળકોને શાળામાં મોકલી પણ શકતા નથી.
તો એ મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસહ્ય રીતે વધી રહ્યા છે ભારતમાં. આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને સરકાર ગણે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજા સરકારની વધુ શક્તિશાળી છે. અને સ્વતંત્રતાના સમયે નક્કી કરેલા આદર્શોની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય લોકશાહી બહુ મોટી સફળતાનો દાવો ન કરી શકે, પરંતુ એમ પણ હકીકત છે કે તે નિષ્ફળ પણ ગયું નથી. આપણે જોઈએ તો ભારત એટલું બધું સફળ પણ નથી થયું, પણ ના એટલું બધું નિષ્ફળ પણ નથી ગયું. આપણી જે આપણી મહાનતા છે કે લોકોને સમાવવાની, તો એ સમાવવાની ભાવનાથી આપણો દેશ સંસ્કૃતિ પ્રચલિત છે. તેવી રીતે મહાત્મા ગાંધીના અનુયાયી મીરાબેન, આ મીરાબેનની વાત કરીએ તો એ આર્થિક નીતિઓને કારણે પર્યાવરણ પર પડેલી ખરાબ અસરો અયોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું. મીરાબેને 1949માં લખ્યું કે વિજ્ઞાન અને યંત્રો દ્વારા તેને માનવતાને એટલે કે અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, પરંતુ અંતે તબાહી જ મળશે. આપણે વિજ્ઞાન ટેકનોલોજી જેટલી વિકસાવે છે એટલી તબાહી પણ સર્જાઈ શકશે એવું મીરાબેનનું કહેવું હતું. આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન ચલાવવું જોઈએ, ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના સ્વરૂપ જીવતા રહી શકીએ. એટલે આપણે જેટલું યોગ્ય હોય એટલું જ આપણે નિર્માણ અને નિયમો તે આધીન રહેવું જોઈએ એવું એમનું કહેવું હતું. નહીંતર બધું પડતા જે આપણે જોઈએ છે કે મોબાઈલ છે, ઉદાહરણ તરીકે તો મોબાઈલ આપણા માટે આમ જોવા જઈએ તો બધી રીતે સારો છે કે ફાયદાકારક છે, પણ આમ જોવા જઈએ તો આંખોને નુકસાન અને ઘણા બધા રોગોનું કારણ બની શકે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જેટલી સુવિધા એટલી દુવિધાઓ છે એવું મીરાબેનનું કહેવું હતું. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, એટલે હવે આના સવાલ જવાબ 12મો અને 13મા પાઠના મૂકીશે, તમારે લખી કાઢવાના છે અને નોટમાં લખતા રહેજો. જય શ્રી સ્વામી નારાયણ.